હેલો મિત્રો એજ્યુકેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈએ જોવાના છીએ ધોરણ આઠ સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય ગુજરાતીની તો પહેલાં તમે પ્રશ્ન જોઈ લો કે પ્રશ્ન નંબર વન જુમો ભીસ્તી પાઠના આધારે જૂમાના રહેઠાણનું વર્ણન કરવું પ્રશ્ન બે કે પર પ્રવર્તમાન સમયના પૈસાની પાછળ પૈસાની પાછળની માનવીએ લગાવેલી દોટને કારણે માનવી શું શું ગુમાવે છે પ્રશ્ન બે કોવિડ નાઇન્ટીનની હાલની પરિસ્થિતિના પરમાત્મા પાસે એક જ વરદાન માંગવું હોય તો તમે શું માંગો પ્રશ્ન ત્રણ આપેલ કાવ્ય પંક્તિનું ગધ્યમાં લેખન કરવું તો પ્રશ્ન એક સારે સરે અચાનક ઓઠેથી બસ એક વેણ તે ખમ્મા પ્રશ્ન બે ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી મહાનના લેખિત દે ચિનગારે પ્રશ્ન ત્રણ કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંખ કા ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન એક નીચેના વાક્યમાં અલંકાર ઓળખીને આ અલંકાર ઓળખી લખો આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની જેવો છે પ્રશ્ન બે માતા વિશે કોઈપણ એક કહેવત લખો પ્રશ્ન ત્રણ નીચેની રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તડકા છાયડા જેવા પ્રશ્ન ચાર નીચેના શબ્દોને કંઈ નીચેના શબ્દોને એક પ્રત્યય લગાવીને નવા શબ્દ બનાવો મર્મ અને તર્ક પ્રશ્ન પ્રશ્ન પાંચ આપેલ શબ્દમાં ધ્વનિ છૂટા પાડી લખો મહેનત ગદ્ય તથા પદ્યનું સ્વતંત્ર લેખન કરે છે ગઈકાલે તમે આખો દિવસ શું શું કર્યું તેની વિગતે દસ બાર વાક્યુમાં લખો તો પહેલો પ્રશ્નનો જવાબ તુમો ભીસ્તી પાઠના આધારે જુમાના રહેઠાનું વર્ણન કરો તો આ પહેલાં પ્રશ્નનો જવાબ છે થોડો મોટો છે મિત્રો તમે લખી લેજો હાથે કે આનંદપુરમાં એક કૂણામાં ત્રણ ચૂંપડા હતા એ ખડખડ ધ્વજ આંબલીની આમલીથી ઢંકાયેલા હતા ત્યારે ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને ધૂળના ગોટા ઉડતા એની ખીડકીને પતરા પાટિયા અને ગોણિયાના થીંગણા માર્યા હતા પ્રશ્ન બે પ્રવર્તમાન સમયમાં પૈસાની પાછળ દોડતા માનવીએ લગાવેલી દોડને કારણે માનવી શું શું ગુમાવે છે તો આ પ્રશ્નનો જવાબ આવ્યો મિત્રો તમે લખી શકો છો પ્રશ્ન ત્રણનો કોવિડ નાઇન્ટીનની હાલની પરિસ્થિતિમાં પરમાત્માએ પાસે એક જ વરદાન માગવું હોય તો તમે શું માગો તો એનો પણ જવાબ આવ્યો મિત્રો થોડો લાંબો છે તમે લખી શકો છો પછી છે પ્રશ્ન ત્રણ કે આપેલ પંક્તિનું ગધ્યમાં લેખન કરો તો એનો જવાબ આવ્યો મિત્રો તમે લખી શકો છો અને પ્રશ્ન બે ના સળગી એક સગડી મારી એક જ દે ચિંદગારીનો પણ આયરો જવાબ મિત્રો તમે લખી શકો છો પોસ્ટ કરીને વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો પછી આ પ્રશ્ન ચારનો જવાબ છે માંગ્યા મુજબ જવાબ આપો ઉપમાનો તો ઉપમા છે ઉપમા અલંકાર છે પછી માતા તે મા તે મા બીજા વાનગડાના વાકે એ જવાબ જ આપ્યા છે મિત્રો તમે લખી શકો છો પછી આ જવાબ છે પછી જવાબ આ છે મોટો જવાબ છે કાલે હું સવારે સાત વાગે ઊઠીને બધો બહુ મોટો જવાબ છે ચલો મિત્રો આજનો આટલો જ વિડિયો હતો અને આજનું જ આ પચીસ માર્કનું પેપર હતું અને સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે થેન્ક યુ સો મચ